નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 8 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 14 અને દાખલા નંબર 15 ની. જો તમે હજુ નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજા સાથે શેર પણ કરજો. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ દાખલા નંબર 14 ની, તો એવું કહ્યું છે કે લક્ષ્મીબેન પાસે રૂપિયા 100, રૂપિયા 50 અને રૂપિયા 10 ની ક્રમશઃ ગુણોત્તર 2:3:5 ના નોટો છે. જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મીબેન પાસે કુલ કેટલી ચલણી નોટો થાય, આવું કહ્યું છે. તો વસ્તુ શું કહી છે કે રૂપિયા 100, રૂપિયા 50 અને રૂપિયા 10 ની નોટ છે, ક્રમશઃ શું છે? તો કે 100 એ 2:50 એ 3:5 અને 10 એ 5, એ રીતે છે. તો કે રૂપિયા 100 ની નોટ કેટલી હશે? તો કે 2x. રૂપિયા 50 ની નોટ એટલે કેટલી? તો કે 3x. અને રૂપિયા 10 ની નોટ કેટલી? તો કે 5x છે. આ રીતે છે, બરાબર છે? તો અને ટોટલ રકમ કેટલી છે? 4 લાખ રૂપિયા. હવે જો આ 2x એની રકમ કેટલી? 10. તો કે 2 × 100 એટલે કેટલા થાય? 200. તો શું થશે? તો કે 2x × 100 એટલે કેટલા થાય? 200x થાય. આ પણ એ રીતે થશે કે નહીં થાય? થાય તો શું થાય? તો કે 3x × 50 કેટલા થાય? 150x, બરાબર. અને આ 10 × 5x એટલે કેટલા થશે? 50x, બરાબર છે. તો કુલ રકમ કેટલી છે? 4 લાખ. કુલ રકમ એટલે કે આ બધાનો સરવાળો, એટલે કે કેટલા? કુલ રકમ કેટલી છે? 4 લાખ, એટલે કે આ 3 એ 3 નો સરવાળો. તો તેથી શું થાય? તો કે 200x + 150x + 50x બરાબર કેટલા? 4 લાખ. 200 વત્તા 150 એટલે 350 વત્તા 50 એટલે કેટલા થાય? 400x = 4 લાખ. 400 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. તેથી x = 4 લાખ/400. 400 એટલે શું થાય? 4 × 100 આવું કહી શકાય, બરાબર ને? તો આ શું થાય? 4 × 1 લાખ એવું થાય, થાય ને? તો 4 × 4 = 0 0 = શું વધ્યું? 1000. શું વધ્યું? 1000. તેથી x = 1000. x બરાબર કેટલા થયા? 1000. તો એને અહીંયા xની જગ્યાએ મૂકી દો એટલે આપણને ખબર પડી જાય કે 100ની કેટલી નોટ, 50ની કેટલી નોટ અને 10ની કેટલી નોટ. તો શું કરવાનું? તો કે 100ની 2x એટલે કે 2 × 1000 એટલે કેટલી નોટ? 2000 નોટો થશે. એવી જ રીતે 50ની 3x એટલે કે 3 × 1000 એટલે 3000 નોટ. અને એવી જ રીતે 10ની 5x એટલે કે 5 × 1000 કેટલી થાય? 5000 નોટો. આ આપણને મળ્યો આ દાખલાનો જવાબ. એકવાર જોઈ લ્યો. પછીનો દાખલો શું કહ્યું છે? કે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5 ના એમ કુલ
300 રૂપિયાના સિક્કા છે મારા પાસે, રૂપિયા 2ની સંખ્યા રૂપિયા 5 કરતાં 3 ગણી છે, તો કુલ સિક્કાની સંખ્યા 160 છે, તો કુલ સિક્કા કેટલા હશે? તો મારા પાસે ધારો કે રૂપિયા 5ના સિક્કા, રૂપિયા 5ના સિક્કા X છે, બરાબર? રૂપિયા 5ના સિક્કા કેટલા છે મારા પાસે? X છે. અને બીજું શું કીધું કે રૂપિયા 2ની સંખ્યા 5ના સિક્કા કરતાં 3 ગણી છે. રૂપિયા 2ની સંખ્યા 5 કરતાં 3 ગણી એટલે કેટલા થાય? 5ના સિક્કા X છે તો આ 3 ગણી એટલે કેટલા થાય? 3X થાય, બરાબર છે? પછી શું કીધું છે કે રૂપિયા 5, રૂપિયા 2 અને રૂપિયા 1 કુલ સંખ્યા છે 160. તો કે રૂપિયા 5, રૂપિયા 2 અને રૂપિયા 1 કુલ સંખ્યા 160 છે. આવું કહ્યું છે, પણ 1ના રૂપિયા કેટલા છે આપણને કીધું નથી. તો આપણને આ 2ના ખબર પડી ગયા, એને હું 160માંથી બાદ કરું તો મને ખબર પડી જાય કે 1ના સિક્કા કેટલા હશે, બરાબર ને? તો શું કરીએ? તો કે રૂપિયા 1ના સિક્કા બરાબર 160 ઓછા એક્સ વત્તા 3X થાય, એવું થાય ને? આ કેટલા થયા? 160 એટલે કે કુલ સંખ્યા. એમાંથી શું મેં બાદ કર્યું? તો કે 5ના સિક્કા અને 2ના સિક્કા. આગળ શું કરવાનું ભાઈ જુઓ? તો શું કીધું છે કે કેટલા રૂપિયાના સિક્કા છે મારા પાસે? 300 રૂપિયાના, પણ આ એક્સ એને ગુણ્યા 5 એટલે એની કિંમત થાય કેટલી? 5X. રૂપિયા 5ના એક્સ સિક્કા એટલે કેટલા થાય? 5X. પછી રૂપિયા 2ના 3 સિક્કા, 3X સિક્કા એટલે કે 3×3X×2 થાય એટલે કેટલા થાય? 6X થાય, થાય ને? અને આ 1 રૂપિયાના સિક્કા છે એને ગુણ્યા તો 1 જ આવશે એટલે જે તે પોતે જ રહેશે. રૂપિયા 1ના સિક્કા બરાબર શું રહેશે? જે હતું એમનું એમ, બરાબર. અને કુલ સિક્કા કેટલા છે? 300 રૂપિયા. કુલ રૂપિયા બરાબર 300 રૂપિયા. તો શું કરીએ? આ બધાનો સરવાળો ચલો કરીએ, શું થશે? તેથી 5X + 6X + 160 ઓછા X + 3X એટલે કેટલા થાય? 4X = 300 થાય આ રીતે. તેથી 5×6 11X + 160 - 4X = 300. હવે આ 11 માંથી 4X જાય તો કેટલા વધે? 7X. તેથી 7X + 160 = 300. આ 160 આ બાજુ સરવાળામાં છે, બરાબરની પહેલી બાજુ જાય તો શું થાય? બાદબાકી. તો 7X = 300 - 160. તેથી 7X = 140 થાય. 7 બરાબરમાં છે આ બાજુ, તો ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો 140/7. તેથી X = 140/7 કેટલા થાય? 20×7 = 140. 7 કટ થઈ ગયા, વધ્યા શું? X = 20. ઓકે, હવે આપણને શું કહ્યું છે કે 5ના સિક્કા કેટલા? તો કેટલા હતા? X હતા એટલે કેટલા થશે? 20. રૂપિયા 5ના સિક્કા કેટલા હતા? X. તો બરાબર કેટલા થશે? 20 સિક્કા. પછી રૂપિયા 2ના સિક્કા કેટલા હતા? 3X.
रुपया बेना सिक्का बराबर त्रण एक्स एट के त्रण गुणिया वीस एट के साठ अने रुपया एकना सिक्का रुपया एकना सिक्का बराबर एक सौ साठ ओछा चार एक्स तेथी एक सौ साठ ओछा चार गुणिया वीस एट के एक सौ साठ ओछा एसी केटला थाय एसी सिक्का आवशे केटला थया एसी सिक्का कोना एकना तो आपने अहीं जवाब मळ्यो के रुपया पांचना वीस सिक्का रुपया बेना साठ सिक्का अने रुपया एकना एसी सिक्का थाय। आजे वात करी आपणे दाखला नंबर चौदह अने दाखला नंबर पंदर आवता तासमाना पछीना दाखलानी चर्चा करीशुं। અને તમે હજુ નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, વિડીયો શેર કરો, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, તમારા ઘરની આસપાસ સ્વચ્છતા રાખો। થેન્ક યુ, ધન્યવાદ।